Assalamu alaikum. Good morning, all of you. Standard 7, subject English. Topic mache unit 1, am I lost? Mache activity 6A. પાઠ્યપુસ્તક ની જો એક્ટિવિટી અત્યારે કરીએ છીએ આપણે તો અગાઉ આપણે એક્ટિવિટી 1-5 એટલે કે 1-5 એક્ટિવિટી શીખી લીધી અને નોટબુકમાં લખી લીધી. હવે આજે આપણે એક્ટિવિટી 6A ફ્રોમ KD ટુ રોડ વાયા લક્ષ્મી જે પાઠ આપણો છે એ અત્યારે આપણે શીખીશું. જુઓ અહીંયા એક્ટિવિટી 6A, અહીંયાથી તમારે વાંચન કરવાનું રહેશે. આ આપણો પાઠનું પેજ છે, પાઠ્યપુસ્તકનું પેજ છે. સારી રીતે તમારે એને વાંચવાનું છે. દરેકે દરેક વિદ્યાર્થીની વાંચન કરશે. ત્યાર પછી જુઓ આ પ્રમાણે છે. હવે આપણે પહેલાં પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે શબ્દાર્થ લખીશું. તો શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે 5 વાર લખવાના છે. આ પ્રમાણેના શબ્દાર્થ છે. ટાઇટલ લખશો, ડેટ એન્ડ ડે લખશો અને આ શબ્દાર્થ લખશો. જુઓ આ પ્રમાણેના શબ્દાર્થ છે. હવે આપણે રીડિંગ એન્ડ એક્સપ્લેન એટલે કે વાંચન અને સમજૂતી મેળવીએ. હવે અહીંયાથી આપણે સમજૂતી મેળવીશું. દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે. એક્ટિવિટી 6A, રીડ ધ ડાયલોગ. ફ્રોમ KD ટુ રોડ વાયા લક્ષ્મી. લક્ષ્મી મારફત KD થી રસ્તા સુધી. રોડ એટલે રસ્તો. લક્ષ્મી નામ છે છોકરીનું. વાયા એટલે થી. લક્ષ્મી મારફત KD થી, KD એટલે પણ રસ્તો થાય, KD થી રસ્તા સુધી. રોડ એટલે રસ્તો અને KD એટલે કાચો રસ્તો. દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે. જુઓ હું વાંચન કરું છું. ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફેઝાન એ વન્યજીવનનો ફોટોગ્રાફર છે. વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન. ઇઝ એક વચન છે એટલે ઇઝ આવ્યું. વન્યજીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુમાંથી આવે છે. ક્યાંનો છે તે? તમિલનાડુનો. તમિલનાડુ શહેરનું નામ છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં તે રસ્તો ભૂલી ગયો. વે એટલે રસ્તો. લોસ્ટ એટલે ગુમાવવું, પણ અહીંયા ભૂલી જવાના અર્થમાં લેવાનું છે કે ત્યાં તે રસ્તો ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. તેણે ગીરની એક છોકરી, આસ્ક એટલે પૂછવું, છોકરીનું નામ શું છે? લક્ષ્મી. લક્ષ્મીને પૂછ્યું. શું પૂછ્યું? હેલ્પ હિમ, મદદ કરવા માટે એને પૂછ્યું, કહ્યું કે મને મદદ કરો, રસ્તો હું ભૂલી ગયો છું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં ભણે છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે અંગ્રેજી બરાબર બોલી શકતી ન હતી. ઓન ધ અધર સાઈડ ફેઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. જ્યારે બીજી બાજુ, અધર સાઈડ એટલે બીજી બાજુ, ફેઝાન વોઝ નોટ એબલ ટુ, ફેઝાનને ગુજરાતી સમજાતું ન હતું. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. શું લક્ષ્મી તેને મદદ કરી શકે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. લેટ્સ એટલે ચાલો, ચાલો આપણે લેટસનું ટુકડું. જુઓ ફેઝાન, હે એક્સક્યુઝ મી. હવે ફેઝાન પૂછે છે, જુઓ અહીંયા, કે હે સાંભળ, મને માફ કર. એક્યુઝ, વોટ એક્યુઝ?
આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મી બરાબર અંગ્રેજી બોલી શકતી નથી, એટલે એ શું કહે છે, એક્સક્યુઝ ની જગ્યાએ શું બોલે છે, એક્યુઝ. શું? એક્યુઝ. આઈ લોસ્ટ માય વે, હું મારો રસ્તો ભૂલી ગયો છું. I want to go out from this jungle. મારે આ જંગલમાંથી બહાર જવું છે. Go out, બહાર જાઓ. Why come in jungle? Why come in jungle? શા માટે જંગલમાં આવ્યા? I do not know the road. મને રસ્તો ખબર નથી. Road not in the jungle. એટલે લક્ષ્મી શું કહે છે કે જંગલમાં રોડ નથી. કેડી, વોક ઓન ધ કેડી, કેડી પર ચાલો. જંગલમાં રોડ આપ્યા નથી, કેડી છે, કેડી પર ચાલો. ઓકે, આઈ વિલ વોક ઓન માય ઓન ધ કેડી, હું કેડી પર ચાલીશ. બટ વીચ, પણ કયો કેડી. વોટ્સ યોર નેમ, તમારું નામ શું છે. લક્ષ્મી, લક્ષ્મી માય નેમ. એટલે લક્ષ્મી શું કહે છે કે મારું નામ લક્ષ્મી છે. લક્ષ્મી એટલે ફેશન કહે છે કે લક્ષ્મી. ઓન વીચ કેડી, કઈ કેડી પર. હિયર આર થ્રી વેઝ, અહીંયા ત્રણ રસ્તા છે, હું કઈ કેડી પર ચાલું. ગો ફ્રોમ ધેર, ત્યાંથી જાઓ. બાય ધેટ ભૂટિયો વડ, પેલા ભૂટિયા વડ પાસેથી તમે જાઓ. ટેકિંગ નોટ્સ એટલે ડાયરી ખોલે છે, જુએ છે. કોણ? ફૈઝાન. ઓકે, ધેટ ભૂટિયો બન્યંત્રી એન્ડ ધેન, એટલે કહે છે કે ભૂટિયો બન્યંત્રી, ભૂટિયો વડ, બન્યંત્રી એટલે વડ, પેલો ભૂટિયો વડ, અને પછી આફ્ટર ક્રોસિંગ વોકાલો યુ સી અ રૂપાળો ડુંગર. વોકાળો પસાર કર્યા પછી તમને રૂપાળો ડુંગર દેખાશે. ચેકિંગ ડિક્શનરી, ફૈઝાન ડિક્શનરીમાં જુએ છે. વોકાલો મીન્સ, વોટ ઇઝ વોકાલો, વોકાલો એટલે શું. વોટર, વોટર રનિંગ એટલે લક્ષ્મી કહે છે કે પાણી, પાણી, વહેતું પાણી. ધેન યુ સી અ ડુંગર હિલ, પછી તમને એક ડુંગર દેખાશે. હિલ, હિલ એટલે ટેકરી, ડુંગર, તમને પછી પાણી જોશો, તમે વહેતું પાણી જોશો, પછી તમને એક ડુંગર દેખાશે. ફૈઝાન, યા, વોટ નેક્સ્ટ, ત્યાર પછી શું. ક્લાઇમ્બ અપ ધ હિલ, તે ડુંગર પર ચડો. ક્લાઇમ્બ એટલે ચડવું. ધેર કાતલમાનું થાપણ, ત્યાં તમને કાતલમાનું થાપણ દેખાશે. થાપણ એટલે ફૈઝાન પૂછે છે કે થાપણ, થાપણ શું. યસ યસ, થાપણ ટેમ્પલ. એટલે લક્ષ્મી કહે છે કે હા હા, થાપણ મંદિર, ટેમ્પલ એટલે મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ત્યાંથી નીચે ઉતરો. ગો ટુ ઉગમણે, ઉગમણે જાઓ. ઉગમણે લક્ષ્મીની ભાષામાં ફૈઝાનને સમજાતું નથી, એટલે વારંવાર એક એક વર્ડ પૂછે છે કે ઉગમણે એટલે શું. સન કમ્સ ઇન ધ સ્કાય, સન સન એટલે કહે છે એ લક્ષ્મી કે ઉગમણે એટલે કે સૂર્ય આકાશમાં આવે છે. સૂર્ય, સૂર્ય, સન એટલે સૂર્ય. ફૈઝાન, યુ મીન ટુ ધ ઈસ્ટ, એટલે તારા કહેવાનો અર્થ પૂર્વ તરફ. ઈસ્ટ એટલે પૂર્વ, પૂર્વ દિશાનું કહે છે. યસ ઈસ્ટ, હા પૂર્વ. જો આ પ્રમાણેનું જંગલનું ચિત્ર આપ્યું છે, તે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે ફૈઝાન, ધેર સી ડુડ્યુ તલાવ, આસ્ક ફોર આઈ માનોનેસ, ત્યાં તમને ડુડ્યુ તળાવ દેખાશે. આઈ માના નેસ વિશે તમારે ત્યાં પૂછવાનું. તલાવ મીન્સ પોન, તલાવ એટલે કે પોન, પોનને ઇંગ્લિશમાં, ગુજરાતીમાં તલાવ કહીએ આપણે. વોટ ઇઝ ધીસ આઈ માનોનેસ, આઈ માનોનેસ એટલે શું. વી લાઈવ ઇન ક્યુબા, અમે ક્યુબામાં રહીએ છીએ. મેની ક્યુબાઝ ધેર સો ઇટ ઇઝ નેસ, ઘણા ક્યુબા છે ત્યાં, એટલે તેને અમે નેસ કહે છે. યુ લાઈવ ઇન ધ જંગલ, તમે જંગલમાં રહો છો.
Aren't you afraid of the lions? એટલે ફેઝાન પૂછે છે કે તમે જંગલમાં રહો છો તો તમને અફ્રેડ ઓફ એટલે બીક લાગવી. સિંહની બીક લાગતી નથી, ડર લાગતો નથી. સાવજ સાવજ અવર દેવતા, સાવજ 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 અવર દેવતા, એ અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, અમે સાવજ, અમને સાવજ ગમે છે અને સાવજને અમે ગમીએ છીએ. We live together, અમે સાથે રહીએ છીએ. Sometimes we fighting, but it is okay. કેટલીક વાર અમે લડીએ છીએ પણ પછી બધું બરાબર થઈ જાય છે. Can you take me to your home? શું તું મને તારા ઘરે લઈ જશે? હા હા, કેમ નહીં? હા હા, કેમ નહીં? હાલ્ય ને, ચાલને? ઓહ, વેલકમ, તારું સ્વાગત છે. ચાલો આપણે જઈએ. લેટ્સ ગો. માય મા બાપા વિલ બી હેપી, મારા મમ્મી પપ્પા ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હાઉસ, ફૈઝાન તેના ઘરે ગયો. ગોનુ બુટકાર વેન્ટ. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ, તેણે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે, બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જૂનાગઢ. લક્ષ્મીના પિતાએ, હેલ્પ એટલે મદદ કરવી, એપોસ્ટ્રોફી એસ છે, લક્ષ્મીના, લક્ષ્મીના પિતાએ મદદ કરી. સામા કેચ એટલે બસ પકડવામાં મદદ કરી, જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી. ફૈઝાન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટેડ ઇઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેમનો આભાર માન્યો, થેન્ક એટલે આભાર માનવો, તેમનો આભાર માન્યો અને તેની પાછા ફરવાની યાત્રા શરૂ કરી. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, તેની પાછા ફરવાની યાત્રા શરૂ કરી. તો આ પ્રમાણે આ પાઠમાં આપણને ઉલ્લેખ કર્યો છે. આ પાઠ તમારે સારી રીતે સમજી લેવાનો છે. શબ્દાર્થ સારા અને સુંદર અક્ષરે 5 વાર લખી લેવાના છે. Thank you.